જામનગરમાં આજે બપોરે જોગસ પાર્ક નજીક એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં ઇકો ઇનોવા બ્રાયો સિયા સહિત પાંચ કાર ડેમેજ થઈ હતી ઉલ્લેખનીય છે કે આ આશ્ચર્યજનક અકસ્માતમાં રોડની સાઈડમાં પાર્ક કરેલી ગાડીઓ પણ ડેમેજ થઈ હતી અકસ્માતને લઈને રાહદારીઓ તથા સ્થાનિકોમાં કુતૂહલ સર્જાયું હતું દેવભૂમિ દ્વારકાનો કલ્યાણપુર પંથક ખનીજ ચોરી માટે કુખ્યાત છે દેવભૂમિ દ્વારકાના ખાણ ખનીજ ખાતાય કલ્યાણપુરના કેનેડી ગામે દરોડો પાડી મોટા ફાયદે થતી ખનીજ ચોરીનું કૌભાંડ ઝડપી લીધું છે અહીંથી છેલ્લા 15 મહિનામાં રૂપિયા 4 કરોડ 50 લાખ 2475 ની કિંમતના 35373 મેટ્રિક ટન બોક્સાઇટનું ગેરકાયદે ખનન કરી વેચાણ કરવામાં આવ્યું છે આ કૌભાંડના આરોપી હળમતિયાના જેઠાભાઈ વજસીભાઈ વરુ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે જામનગરમાં છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના ત્રણ દર્દીઓના મૃત્યુ થતા મહામારીનો પ્રકોપ યથાવત છે જામનગર શહેરમાં આજે કોરોનાના નવા ચૌદ કેસ નોંધાયા છે શહેર ઉપરાંત જિલ્લામાં કોરોનાના વધુ આઠ કેસ સામે આવ્યા છે